नमस्कार मित्रों, खेडूत मित्रों जेनी राह जोई रह्या छे अने सामान्य पब्लिक पण गर्मीथी त्राहिमाम थई छे, वरसाद ख्यांता हता, खेडूतोनी परिस्थिति अत्यारे खराब थई चूकी छे त्यारे आगामी बे दिवसमां वरसाद पड़ी शके तेवुं हवामान विभाग द्वारा जणावायुं छे। तो खेडूतो माटे आ खुशीना समाचार लईने आव्यो छुं मित्रों। तो आगामी बे दिवसमां वरसादी माहोल जामशे। रथयात्राना दिवसे पण गुजरातमां सामान्य हळवा वरसादनी पण आगाही करवामां आवी छे। 12 જુલાઈ પછી એટલે કે રથયાત્રાના દિવસે શરૂઆત થયા પછી એકંદરે વરસાદ વધી શકે છે અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતની અંદર રથયાત્રાના દિવસે વરસાદી ઝાપટા પડે અને 12 જુલાઈ પછી એટલે કે અષાઢી બીજ પછી વરસાદ એકંદરે વધી શકે છે અને ભારે વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે કે રાજ્યના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાયા બાદ આ વખતે જોઈએ એવો વરસાદ નહીં પડી શકે તો ખેડૂતોને ભારે નુકસાન થશે। વાત કરીએ 10 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ગુજરાતમાં 11 થી 13 જુલાઈ દરમિયાન સારો વરસાદ પડી શકે છે। રાજ્યના ખેડૂતો કાગડોળે રાહ જોઈને બેઠા હતા ત્યારે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। ફરી મેઘમહેર રાજ્યની અંદર થશે તેવું દેખાઈ રહ્યું છે। નવી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તેના માટે સૌરાષ્ટ્રની અંદર 12 થી 13 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। આ બંગાળાની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે, તેના કારણે સારામાં સારો વરસાદ પડી શકે છે। આ નવી સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવેલી છે। આગામી કેટલાક દિવસોમાં વરસાદનું જોર વધશે, ખાસ કરીને 8 અને 9 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય ઝાપટા પડી શકે છે, એટલે કે 1-2 દિવસની અંદર વરસાદી માહોલ જામશે અને સમગ્ર ગુજરાતની અંદર 12 અને 13 જુલાઈથી એક નવી સિસ્ટમના કારણે ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। તો આ ખેડૂત મિત્રો માટે અને આમ જનતા માટે ઉપયોગી હવામાન વિભાગની આગાહીના સમાચાર તમામ લોકો સુધી શેર કરી દેજો।